હવે જે આ ત્રીજો મુદ્દો છે એ આપણને જો પેલા એનો ગુણધર્મ બતાવે છે, એટલે આપણે હવે સમરૂપની વ્યાખ્યા સમજાવીને આ બધું સમ કીધું. હવે એક પેલા ગમે તે આકૃતિ માટે કહેતા હતા, હવે આપણે આ બહુકોણને વાત કરે છે. બહુકોણ એટલે જેના ચારથી ત્રણથી વધારે ખૂણા હોય એ બહુકોણ કહેવાય. તો શું કહે છે કે જો કોઈ બહુકોણ પહેલી સર કોઈ બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બીજી શરત કે તેમની અનુરૂપ બાજુ ગુણોત્તર સમાન હોય એટલે કે સમપ્રમાણ હોય તો સમાન સંખ્યાઓ બાજુવાળા બે સમરૂપ છે. એટલે આપણે જો આ ચિત્ર સાથે સમજીએ એટલે શું કે ધારો કે અમારી પાસે આ બે આવા પંચકોણ હોય કે આ એ બી સી ડી ઈ આવો એક છે અને બીજો આવો પી ક્યુ આર એસ ટી આવો એક પંચકોણ દોરો. તો હવે આ બે સમરૂપ આપણે હોવાની શરત કઈ? આ બંને સમરૂપ છે એમ ખબર કેમ પડે? તો કે એક તો એને સમાન બાજુઓ હોય છે, બરોબર? સમાન બાજુ એટલે કેટલી? એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, બંનેમાં પાંચ પાંચ બાજુ છે, બરોબર? એટલે સમાન બાજુ. પછી એની પહેલી શરત શું છે કે સમાન ખૂણાઓ હોય. એટલે આ જે ખૂણો છે એટલે આ હંમેશા તમે જોજો આ ગમે તે આપણે આ પંચકોણ દોરશો તો આ જે આ બધા જ એના ખૂણાઓ આ સરખી બાજુવાળો જે સરખી લંબાઈનો જે બહુ પેલો જે હોય ને એના હંમેશા ખૂણા સરખા જ થાય. એટલે આ બધા જ ખૂણા સરખા થાય એટલે આ ખૂણો એ બરાબર ખૂણો પી થાય, આ ખૂણો બી બરાબર ખૂણો ક્યુ થાય, ખૂણો સી બરાબર ખૂણો આર થાય, આ ખૂણો ડી બરાબર ખૂણો એસ થાય અને ખૂણો ઈ બરાબર ટી ખૂણો ટી થાય. એટલે આ બધા અનુરૂપ ખૂણાઓ એટલે જે પેલી શરત કીધી ને આપણે કે કોઈ પણ બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અનુરૂપ એટલે આપણે જે જોકે આમાં તો બધા જ અનુરૂપ થશે કારણ કે બધી આ બાજુ સરખી, પણ તમે જે ધારો કે ત્રિકોણ લેતા હો તો હમણાં વાત નહીં કરી આપણે ત્રિકોણની, આમાં જ જોઈએ. એટલે જો જુદા જુદા હોય ને તો તમે કરી શકો, પણ આમાં તો સરખું જ છે. એટલે આ એને અનુરૂપ એ છે એટલે ઉપરનો ખૂણો આ જમણી બાજુનો નીચેનો એ રીતે તમે અનુરૂપ કયો. એટલે આ એના બધા જ ખૂણાઓ સમાન છે એટલે પાંચ જે ખૂણા છે ને તો પાંચે પાંચ સમાન છે એ પહેલી શરત. અને બીજું કે તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. એટલે ધારો કે હું આ જે બાજુ છે આ આપણે અને એક સેન્ટીમીટર આ જો એક સેન્ટીમીટર હોય તો અને એને આ ધારો કે બે સેન્ટીમીટરનો જો મારે હોય તો આ એ બી ના છેદમાં તમારે પી ક્યુ એટલે જે અનુકૂળ બાજુ હતી ને એટલે એની એ અને પી છે તો એની આસપાસની બે બાજુ હોય તો તમે એ બી બરાબર આ પી ક્યુ લ્યો અને આ એ બરાબર પી ટી લ્યો. તો એટલે આ એ બીના છેદમાં પી ક્યુ બરાબર એઈના છેદમાં પીટી. એટલે આવી રીતે તમે આ બધી જ બાજુને લખી શકો. પછી એ બધાનો તમે એ ગુણોત્તર લ્યો તો એ સમાન. એટલે ધારો કે એ બી છે એ બી એક છે અને જો આપણે જોઈએ અહીંયા કે એ બી બરાબર પી ક્યુ તો એ બી એક છે
पी क्यू बे है, पछी बीजी एनी समांतर आ बी सी अने एना छेदमां क्यू आर जो लियो तो बी सी एक छे क्यू आर बे छे। एटले आवी रीते एनी बधी जे अनुकूल बाजू होय एटले आ त्रीजी बाजु आ छे के डी डी सी ना छेदमां आर एस तो एक ना छेदमां बे, एटले आ जे एनो गुणोत्तर समान थाय अथवा એટલે અથવા બીજા પ્રમાણમાં શું છે કે સમપ્રમાણ હોય, સમપ્રમાણ એટલે એનો ગુણોત્તર સરખો હોય, એટલે આવી રીતે તમારે એની આપણે બહુકોણની વાત કરી છે કે એના બધા ખૂણા સરખા હોય અને જેની એને લગતી બાજુ હોય ધારો કે આના કદાચ જુદી હોત અને જો આ બમણી છે પણ આના કરતા આ ત્રણ ગણી હોત, સમાન ખૂણા છે અને એના ગુણોત્તર સરખા છે એટલે કે આ તમે એની જે એને લગતી જે બાજુ હોય આ એ બી ને લગતી પી ક્યુ હોય, બી સી ને લગતી એ આર હોય, આ ડી સી એસ આર હોય, ઈ ડી આ એસ ટી હોય અને ઈ એ પી ટી હોય, એટલે એ બધી એને અનુકૂળ બાજુઓ કહેવાય। એટલે એ બધાનો તમે જો ગુણોત્તર લ્યો એટલે એકના છેદમાં બીજું મૂકો તો એ હંમેશા જો સરખું હોય તો આ બે આ બહુકોણ છે આ સમરૂપ કહેવાય। એટલે પછી જો એટલે ખાસ તો કીધું કે સમાન સમાન સંખ્યા સંખ્યાના બાજુવાળા સમાન સંખ્યાવાળા બાજુવાળા એટલે બંનેની પાંચ પાંચ જ બાજુ છે એમ, કદાચ પેલું તમને દ્રશ્યો મળતો હોય પણ આ પંચકોણ અને ષટકોણ હોય તો ના ચાલે, એ જેટલી બાજુ હોય એટલી જ બાજુ હોવી જોઈએ। એટલે આ બે વસ્તુ બહુકોણને લાગુ પડે છે કે કોઈ પણ બહુકોણમાં એટલે હજુ બે ફરીથી બરાબર સમજી લઈ કારણ કે આના આધારે પણ પછી ત્રિકોણની વાત કરશે કે કોઈ પણ બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, એટલે બે બહુકોણ દોરો એમાં એના જે ખૂણા એકમાં હોય એ બીજાને પાંચ ખૂણા હોય તો બીજા પાંચ હોય, છ હોય તો છ છ એકબીજાને સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓ એટલે જે બે સરખા ખૂણા હોય એની વચ્ચેની જે બાજુ હોય એ એની અનુરૂપ બાજુ કહેવાય, એટલે એ અનુરૂપ બાજુના ગુણોત્તર એટલે બાજુ એટલે બાજુની લંબાઈ બાજુની લંબાઈ હોય એનો ગુણોત્તર બધાનો સરખો હોય તો સમાન સંખ્યાના બાજુવાળા એટલે તો એ બહુકોણ સમરૂપ કહેવાય। એટલે આ સમરૂપ બહુકોણની આ વ્યાખ્યા થાય કે આ બે શરતો તમારે જરૂરી છે।